દર્શક મિત્રો દિલ્હી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં આવેલા ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ માટે આવેલ દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા ત્રીસથી પાંત્રીસ જેટલા એસઆરપીના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે જવાનોની હાલત વધુ ગંભીર હોવાને લઈને તેઓને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા છે જ્યારે અન્ય છથી સાત જેટલા જવાનોને પણ હાલોલ નીર ખાનગી હોસ્પિટલ સહિત વડોદરા ખાતે રિફર કરવાની ફરજ પડી હોવાની માહિતી મળી રહી છે જ્યારે બનાવને પગલે હાલોલ અને હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ સહિત તમામ સ્ટાફ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળીટીમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ માટે આવેલ દાવ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના એકસો એકત્રીસ જેટલા જવાનો આજે ત્રણ દિવસથી તાલીમ પૂરી કરી પોતા પોલીસ બસોમાં પરત દાહોદ જવા માટે નીકળ્યા હતા ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે એસઆરપી ગ્રુપના જવાનોની એક બસની ઢાળ ઉતરતા બ્રેક ફેલ થઈ જતા પિસ્તાલીસથી પચાસ જેટલા એસઆરપી જવાનો ભરેલી બસ બે કાબૂ બની કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસ પલટી ખાતા અન્ય બસોમાં સવાર એસઆરપી જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને અન્ય એસઆરપી બસ સહિત એકસો આઠ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને હાલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં સાડત્રીસ જેટલી એસઆરપી જવાનોને ઈજાઓ પહોંચી હતી જેઓની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી જ્યારે બનાવની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચૌધરી હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા સહિત ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ પણ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું જેમાં બસના ચાલક મુકેશભાઈ વણજારાને અનેક એસઆરપી જવાનું રાકેશભાઈ માલીવાડને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય પાંચથી છ જેટલા એસઆરપી જવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ વડોદરાની સહેજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા